Good morning everyone. કેમ છો બધા? મજામાં ને? તો ચલો આજે આપણે થોડો અભ્યાસ કરી લઈએ. તો કે સાઉથ આજનો ટોપિક છે એ સાઉથ ઈઝી છે. આપણે પહેલા જે આગળના લેક્ચરની અંદર જોયું એની પણ થોડી ચર્ચા કરી લઈએ. તો કે આપણે બ્રોમિનેશન જોઈ ગયા, એના પછી આપણે જોયું નાઇટ્રેશન. તો કે નાઇટ્રેશન ની અંદર શું યાદ રાખતા હતા? ફક્ત આપણે એટલું યાદ રાખતા હતા કે નાઇટ્રેશન શબ્દ આપેલો હોય તો નાઇટ્રેશન કોના દ્વારા થાય? કોના દ્વારા થાય વિદ્યાર્થી મિત્રો? તો કે સાંદ્ર નાઇટ્રિક એસિડ એટલે કે સાંદ્ર HNO3 પ્લસ એની અંદર શું કરતા હતા? તો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ બંનેનું મિશ્રણ લેતા હતા. એટલે શું કરતા હતા? કે એનું નાઇટ્રેશન કરતા હતા અને એમાંથી સાંદ્ર નાઇટ્રિક એસિડ છે એમાંથી નાઇટ્રોસોન એક ગ્રુપ થતો હતો, NO2 પ્લસ NO2 પ્લસ ગ્રુપ થતો હતો અને એ શું કરતો હતો? તો કે ઓર્થો મેટા અને પેરા નાઇટ્રો એનિલિન જેવી આપણને નિપજો આપતો હતો. હવે તે પછી આપણે શું જોયું હતું? કે એનું એક વિસ્થાપન નિપજ એટલે કે એક વિસ્તારિત નિપજ મેળવવાની હતી. એટલે આપણે એમાંથી શું કહ્યું? તો કે એનું એસિટાઇલેશન કહ્યું. એસિટાઇલેશન કોની હાજરીમાં? એસિડિક એન્ડ હાઇડ્રેટેડ હાજરીમાં કહ્યું. અને આપણને એક શું મળ્યું? તો કે એમાઇન પ્રાપ્ત થયો. અને ઈ એમાઇન શું કહ્યું હતું આપણે? તો કે જળ વિભાજન, પાણીની હાજરીમાં જળ વિભાજન કહ્યું. એટલે આપણને જ્યારે એક વિસ્થાપિત ધરાવતી નિપજ પ્રાપ્ત થઈ. એવી જ રીતના આજનો ટોપિક અને સાવ ઈઝી. તો કે એનિલિન નું સલ્ફોનેશન સમજાવો. તો કે એનિલિન નું સલ્ફોનેશન સમજાવો. તો કે સલ્ફોનેશન કોની હાજરીમાં થાય? તો સલ્ફોનેશન થાય તો કે સાંદ્ર એક્યુઅસ ઉપર. સલ્ફોનેશન શબ્દ તમે જોવો એટલે કોની હાજરીમાં સૌપ્રથમ થાય? તો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સલ્ફોનેશન શબ્દ તમે સાંભળવામાં આવે અને આગળ કોઈ ભી તમને આયન આવેલું હોય, એનિલિન આવેલું હોય, એનિલિનની જગ્યાએ બેન્ઝીન આવેલું હોય, કોઈ ભી આવેલું હોય તો તમે અને એમ કહે કે બેન્ઝીન નું સલ્ફોનેશન કરો. તો સલ્ફોનેશનમાં એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે શું લેવાનું આવે? તો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ લેવાનું આવે છે. હવે ઈ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ અને આપણે અહીંયા શું કીધું છે? તો કે એનિલિન નું સલ્ફોનેશન સમજાવો. કોણ સમજાવવાનું છે? એનિલિન નું સલ્ફોનેશન સમજાવો. અથવા ઈ પ્રશ્ન બીજી રીતના પણ પૂછે છે કે જીટરાઈન મેળવવાની પ્રક્રિયા ઉદાહરણ આપી સમજાવો. અથવા તો કઈ રીતના પૂછે છે કે જીટર એનિલિનમાંથી જીટરાઈન મેળવવાની પ્રક્રિયા તમે સમજાવો. આ બે રીતના પ્રશ્ન પૂછાય છે. કેટલી રીતના? તો કે આ બે રીતના પ્રશ્ન પૂછાય છે. અથવા તો તમને ખાલી એમ કે બેન્ઝીનનું સલ્ફોનેશન ખાલી રાસાયણિક પ્રક્રિયા આપણે સમજાવો તો તમારે ખાલી એની રાસાયણિક પ્રક્રિયા લખવાની હોય પણ તમને રાસાયણિક પ્રક્રિયાનો ઉલ્લેખ ન કર્યો હોય અને તમને એમ કહેવામાં આવે કે જીટરાઈન મેળવવાની પ્રક્રિયા તમે સમજાવો તો તમારે આખાની પ્રક્રિયા GA સહિત લખવી પડે અને ખાલી તમને એમ કે ફક્ત રાસાયણિક સમીકરણ આપો તો તમારે શું કરવાનું? તો થિયરી લખવાની નથી. તો તમારે શું કરવાનું હોય? તો કે ખાલી રાસાયણિક સમીકરણ લખી અને પ્રશ્નનો જવાબ આપવાનો હોય છે. આ એટલું ખાસ યાદ રાખજો. હવે તો કે એનિલિનનું સલ્ફોનેશન કોની હાજરીમાં થાય? તો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં થાય છે. તો કે કઈ રીતના થાય? તો કે એનિલિનનું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે જ્યારે આપણે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આપણે એક એનિલિન હાઇડ્રોજન સલ્ફેટ એટલે કે એનિલિયમ હાઇડ્રોજન સલ્ફેટ એવો ક્ષાર પ્રાપ્ત થાય. શું થાય છે? તો ક્ષાર પ્રાપ્ત થાય અને જેને સલ્ફ્યુરિક એસિડ સાથે 453 થી 473 કેલ્વિન તાપમાને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે મુખ્ય નિપજ તરીકે આપણને પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિલિક એસિડ મળે છે. શું મળે છે? પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિલિક એસિડ બને છે અને જેને સામાન્ય રીતે સલ્ફાનિલિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આપણે પ્રક્રિયા દ્વારા સમજીએ. મેં તમને થિયરી કહી દીધું કે એનિલિનનું શું કરવાનું? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની એટલે આપણને એનિલિયમ હાઇડ્રોજન સલ્ફેટ એક મળે છે, એક એવું સંયોજન મળે અને એની પાછી શું કરવાનું? કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે 473 થી 453 થી 473 કેલ્વિન તાપમાને એની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એ આપણને શું મળે? તો પેરા એમિનો શું બને છે? કે પેરા એમિનો બેન્ઝીન સલ્ફોનિલિક એસિડ બને છે અને જેને સામાન્ય રીતે સલ્ફાનિલિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આપણે આજે જોઈએ તો એનિલિનનું સલ્ફોનેશન સૌપ્રથમ તો કોની હાજરીમાં થાય છે? તો કે એનિલિનનું સલ્ફોનેશન છે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં થાય. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની
એની વાત થઈ છે તો આપણે અહીંયા રાસાયણિક સમીકરણ જોઈએ તો કે આ એનિલિન આપેલો છે શું આપેલું છે આ એનિલિન આપેલો છે એની ઉપર શું રહેલું હોય બેન્ઝીન ઉપર NH2 એટલે આને શું કહેવામાં આવે છે એનિલિન તરીકે ઓળખવામાં આવે છે પણ એક વાત ખાસ યાદ રાખજો મિત્રો કે નાઇટ્રોજન પાસે હંમેશા શું રહેતું હોય તો કે એક લોન પેર રહેલી હોય શું રહેલું હોય છે તો કે નાઇટ્રોજન પાસે લોન પેર રહેલી હોય છે એનું શું કરવાનું છે હવે તો કે એનું શું કરવાનું છે H2SO4 સાંદ્ર કેવું લેવાનું એક વાર સાંદ્ર H2SO4 સાથે એની પ્રક્રિયા કરવાની H2SO4 સાથે પ્રક્રિયા કરાવો ત્યારે એમાંથી બે પેર અલગ પડે છે તો કે જ્યારે આ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ છે એની અંદરથી શું થાય છે તો કે આ રીતના બે પેર અલગ પડે છે એક પડે છે H+ અને બીજું પડે છે SO HSO4 શું મળે છે બીજું HSO4- આ રીતના તમને બે પેર અલગ અલગ જોવા મળે છે H2SO4 નું જ્યારે વિભાજન કરો ત્યારે તમને શું જોવા મળે તો કે H+ અને HSO4- આ રીતના H2SO4 માંથી આ ધન આયન અને ઋણ આયનની પેર અલગ પડે છે હવે તમને કીધું છે કે એનિલિન સલ્ફોનેશન તો તમારી જીએજી માં પણ બુક માં પણ આવેલું છે કે એનિલિન નું સલ્ફોનેશન જ્યારે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એન્યુએન એનિલિયમ હાઇડ્રોજન સલ્ફેટ નો ઉપચાર આપે કઈ રીતના આપે છે તે જોઈએ તો કે આ H2SO4 છે એમાંથી H+ અને HSO4- બે પેર અલગ પડી કઈ કઈ તો કે ધન આયન અને ઋણ આયન હવે શું કરવાનું છે તો નાઇટ્રોજન પાસે શું છે તો કે અવંતા ક્રિયાઓનો યુગ્મ છે નાઇટ્રોજન પાસે શું છે વિદ્યાર્થી મિત્રો તો કે નાઇટ્રોજન પાસે અવંતા ક્રિયાઓનો યુગ્મ એટલે કે લોન પેર આવેલી હોય તો એની ઉપર હંમેશા કેવો ચાર્જ હોય નેગેટિવ ચાર્જ હોય કેવો ચાર્જ હોય નેગેટિવ ચાર્જ હોય તો ઈ શું કરશે વિદ્યાર્થી મિત્રો કે ઈ નેગેટિવ ચાર્જ છે તો આ ક્યાં જોડાશે આ નાઇટ્રોજન છે ત્યાં હાઇડ્રોજન સાથે જોડાશે ક્યાં જોડાશે તો કે આ નાઇટ્રોજન છે ઈ ક્યાં જોડાશે તો કે ઈ હાઇડ્રોજન સાથે જોડાશે અને આપણને શું આપશે તો કે એલ્યુમિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ એલ્યુમિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ એલ્યુમિનિયમ શું નામે કહેવામાં આવે આગળના ટોપિકમાં આપણે ચર્ચા કરી ગયા કે બેન્ઝીન ઉપર જ્યારે NH3+ શું આવેલું હોય બેન્ઝીન ઉપર જ્યારે NH3+ આવેલું હોય નાઇટ્રેશન ની અંદર આપણે જોયું કે બેન્ઝીન ઉપર જ્યારે NH3+ જોડાય છે ત્યારે શું થાય તો કે NH3+ સાથે H+ જોડાવા આવે ત્યારે NH3+ આયન બને છે અને NH3+ આયન બને છે એને શું કહેવામાં આવે છે કે એનિલિયમ આયન તરીકે ઓળખવામાં આવે છે એવી જ પ્રક્રિયા આની અંદર થાય છે તો કે આ H+ થી શું કરે તો કે નાઇટ્રોજન ના અવંતર ક્રિયાનો યુગ્મ સાથે બંધ બનાવશે એટલે કે જોડાશે શું થાય તો એક પાસે પોઝિટિવ છે એક પાસે નેગેટિવ છે અને પોઝિટિવ ને નેગેટિવ કેવા બને એકબીજાને ખૂબ જ શું કરતા હોય એકબીજા પ્રત્યે આકર્ષણ ધરાવતો હોય બંને એકબીજા સાથે ઝડપથી જોડાઈ જશે એટલે શું થાય આ H+ છે એ કોની સાથે જોડાશે તો કે નાઇટ્રોજન સાથે અહીંયા શું બનશે NH3+ શું બનશે NH3+ અને આ SO4 છે ઈ ક્યાં જોડાશે ઈ SO4 ઉપર આવેલો છે ઈ કોની સાથે જોડાશે વિદ્યાર્થી મિત્રો આન્સર આપો કે ઈ SO4 ઉપર તમને આવેલો છે ઈ કોની સાથે જોડાશે તો કે F1 ક્યાં જોડાશે તો કે અહીંયા જોડાશે અને એમાંથી આપણને શું મળશે તો કે NH3+ અને એક શું મળશે NH3+ અને બીજું શું મળશે તો કે HSO4- NH3+ અને એક મળશે HSO4- શું મળશે NH3+ અને એક SO4- એવો આપણને એક ચાર્જ મળશે એક એલ્યુમિનિયમ આયન એટલે કે એનિલિયમ આયન એનિલિયમ આયન તરીકે આપણને પ્રાપ્ત થાય છે એનિલિયમ આયન તો કે આ NH3+ શું કામ પ્લસ ચાર્જ દેવું તો કે હાઇડ્રોજન છે કોની સાથે જોડાણ નાઇટ્રોજન સાથે જોડાણ નાઇટ્રોજન થી કેવો છે તો કે ઇલેક્ટ્રોન પ્રદાન કરતા છે કેવો છે ઇલેક્ટ્રોન પ્રદાન કરતા હવે ઇલેક્ટ્રોન પ્રદાન કરતા છે એટલે આની ઉપર કેવો ચાર્જ દેવો તો કે પોઝિટિવ ચાર્જ દેવો એ પોઝિટિવ ચાર્જ સાથે શું જોડાશે તો કે આ HSO4- તેની સાથે શું જોડાશે તો કે આ HSO4- આ રીતના તમને એક સંયોજન પ્રાપ્ત થશે હવે આ SO4 છે ક્યાં જોડાણો તો કે NH3+ હવે NH3+ અને બેન્ઝીન ઉપર NH3+ હોય એટલે શું કહેવામાં આવે છે એનિલિયમ આયન તરીકે ઓળખવામાં આવે છે એટલે શું કહેવામાં આવે છે એનિલિયમ આયન આયન શું આવેલું એનિલિયમ પછી શું આવેલું હાઇડ્રોજન એનિલિયમ હાઇડ્રોજન
सल्फेट SO4 આપેલું છે એટલે શું થાય તો કે એનિલિયમ હાઇડ્રોજન સલ્ફેટ આપેલું છે શું આપેલું છે એનિલિયમ હાઇડ્રોજન સલ્ફેટ આપેલું છે હવે વિદ્યાર્થી મિત્રો આ પ્રક્રિયાને કેટલાએ કરવાની તો કે 453 થી 473 કેલ્વિન તાપમાને હવે આ જે પ્રક્રિયા છે તમારી એને 453 થી શું કરવાનું છે તો કે 473 કેલ્વિન તાપમાને જ્યારે આ પ્રક્રિયાને કરવામાં આવે છે ત્યારે આની અંદર શું થાય છે तो जो ये विद्यार्थी मित्रों જ્યારે આ પ્રક્રિયા 453 થી 473 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે ત્યારે આ પ્રક્રિયાની અંદર તમને શું જોવા મળે છે તો કે અહીંયા જે NH3+ છે એ શું કરશે એટલે H2O- છે એ કઈ રીતના સંયોજન બનાવશે તો કે એ આ રીતના સંયોજન બનાવશે એક SO4 હોય એટલે કે એક H+ અને એક SO3- શું આવેલું હોય તો કે H2SO4 ની અંદર શું આવેલું હોય આપણે જોયું આ H2SO4 છે એની અંદર શું આવે H+ અને H2SO4- તો અહીં લખી નાખો H+ અને બીજું શું આવેલું હોય તો કે H SO4- શું આવેલું હોય H+ અને H SO4- શું આવેલું હોય છે વિદ્યાર્થી મિત્રો H SO4- આવેલું હોય છે હવે આની અંદરથી એક પાણીનો અણુ દૂર થાય શું થાય તો કે આ જે આપેલું છે એની અંદરથી એક પાણીનો અણુ દૂર થાય શું થાય એક પાણીનો અણુ દૂર થાય અને હવે આ બંનેને ભેગા કરો તો અહીંયા શું બને તો કે H2SO4 આ શું બને છે તો કે H2SO4 આ H2SO4 છે એમાંથી આ બે પેર અલગ પડે H+ અને H SO4-. હવે આની જ્યારે 453 થી 473 કેલ્વિન તાપમાને જ્યારે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે શું થાય છે વિદ્યાર્થી મિત્રો તો કે આમાં રહેલો હાઇડ્રોજન એ શું કરે છે કે આમાં રહેલો હાઇડ્રોજન અને આ ઓક્સિજન બને શું કરે છે તો કે એક પાણીનો અણુ દૂર કરે છે અને આપણને આ રીતે એક મધ્યવર્તી એટલે કે આપણને એક સંયોજન આપે છે એ કેવું સંયોજન આપે છે તો કે NH2 આપણને શું આપે છે તો કે NH2 ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કઈ રીતના પ્રક્રિયા થઈ છે તો કે આપણને NH2 આપે શું આપે છે NH2 અને એના સ્થાન ઉપર શું જોડાયેલું હોય છે એની સામેની બાજુ શું જોડાયેલું હોય તો કે આમાંથી શું બાકી રહ્યું તો કે SO3 શું બાકી રહ્યું SO3 શું બાકી રહ્યું SO3H શું બાકી રહ્યું ખાલી SO3S આ જે છે આમાંથી એક ઓક્સિજનનો અણુ આમાંથી એક ઓક્સિજનનો અણુ અને આમાંથી એક હાઇડ્રોજન અને એક આમાંથી હાઇડ્રોજન ત્રણે મિક્સ થઈ અને શું થાય છે તો કે પાણીનો અણુ દૂર કરે છે અને સલ્ફાનિલિક એસિડ આપણને આપે છે શું આવે છે આને શું કહેવામાં આવે છે તો કે સલ્ફાનિલિક એસિડ આને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો સલ્ફાનિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે હવે સલ્ફાનિલિક એસિડ તરીકે ઓળખવામાં આવે છે હવે આને આપણે જ્વિટર આયન તો કે જ્વિટર આયન કોને કહેવામાં આવે છે તો કે જ્યારે એક જ સંયોજન ઉપર તો કે એક જ બંધારણ ઉપર જ્યારે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ શું આપેલું હોય જ્યારે એક જ બંધારણની અંદર સામસામે શું આપેલું હોય તો કે સામસામે એટલે કે ઉપર અને નીચે અથવા તો બાજુમાં સામસામે આવી રીતના સામસામે હોય ઉપર નીચે સામસામે હોય ક્રોસમાં સામસામે હોય પણ સામસામે પોઝિટિવ ચાર્જ અને જો નેગેટિવ ચાર્જ બંને આપેલા હોય જે આયનની અંદર સામસામે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ બંને આપેલા હોય તો તેવા સંયોજનોને જ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે છે કેવા આયન તરીકે ઓળખવામાં આવે છે તો તેવા સંયોજનોને જ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે છે હવે જ્વિટર આયન તો કે ઈ પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા છે આ પ્રક્રિયા પ્રતિવર્તી પ્રક્રિયા શું કામ તો કે અહીંયાથી H+ છે એ રિમૂવ થઈ આ H+ છે એ રિમૂવ થઈ કોની સાથે જોડાશે તો કે NH2+ સાથે NH2+ સાથે જોડાશે તો આપણને શું પ્રાપ્ત થશે તો કે જ્વિટર આયન પ્રાપ્ત થશે શું પ્રાપ્ત થશે તો કે જ્વિટર આયન NH3+ અને અહીંયા શું વધશે તો કે SO3-. અહીંયાથી H+ છે અહીંયાથી H+ રિમૂવ થઈ અને કોની સાથે જોડાણો તો કે નાઇટ્રોજન સાથે જોડાણો નાઇટ્રોજન પાસે અવરોધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય
અહીંયા શું વધે SO3 માઈનસ અને H+ આ H+ કેમ જોડા છે તો કે નાઇટ્રોજન સાથે જોડાય તો આપણને શું મળે કે કેડમિયમ આયન મળે NaC+ અને એમ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ સંયોજન હોય એ સંયોજનોમાં સામસામે શું આવેલું હોય તો કે પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ એક જ સંયોજનની અંદર સામસામે તો પોઝિટિવ અને નેગેટિવ બંને ચાર્જ આવેલા હોય તો એવા સંયોજનોને દ્વિઘટ આયન તરીકે ઓળખવામાં આવે છે તો આને શું કહેવામાં આવે છે દ્વિઘટ આયન તો આ સંયોજનને શું કહેવામાં આવે છે આપણે દ્વિઘટ આયન સંયોજન તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતી તમારી બેન્ઝીન સલ્ફોન એનિલીનનું સલ્ફોનેશન એનિલીનનું સલ્ફોનેશન કરવાનું હતું એનિલીનના સલ્ફોનેશનની અંદર તમારે શું લેવાનું સૌપ્રથમ એનિલીનનું સલ્ફોનેશન કરતા હોય તો તમારે અહીં શું લેવાનું તો કે એનિલીન લેવાનું આ શું લીધો મેં એનિલીન લીધો ફરી એકવાર રિપીટ કરું છું ધ્યાન રાખજો અહીં શું લીધું તો કે એનિલીન લીધો હવે એનિલીનને કોનું કરવાનું હતું તો કે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સલ્ફોનેશન એટલે યાદ રાખવાનું સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ની આજે વાત થાય આ શું લીધું મેં સલ્ફ્યુરિક એસિડ જેમાંથી બે પેરેલલ પડી H+ અને OH- બંને શું કરે પોતપોતાના પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ સાથે એટ્રેક્શન ધરાવતા હોય બંને એકબીજા સાથે જોડાય અને આપણે એક એનિલિયમ હાઇડ્રોજન સલ્ફેટ એટલે કે એનિલિયમ હાઇડ્રોજન સલ્ફેટ એક આપણે આયન મળે છે શું મળે છે એનિલિયમ હાઇડ્રોજન સલ્ફેટ એની 453 થી 473 કેલ્વિન તાપમાને આપણે જ્યારે પ્રક્રિયા કરાવીએ છીએ 473 થી 453 થી 473 કેલ્વિન તાપમાને જ્યારે આપણે એને ગરમ કરવામાં આવે ત્યારે મુખ્ય નિપજ તરીકે આપણે પેરાએમિનો બેન્ઝીન સલ્ફોનિલિક એસિડ બને છે ત્યારે મુખ્ય શું બને તો કે પેરાએમિનો બેન્ઝીન સલ્ફોનિલિક એસિડ અને આને બીજું પણ નામ આપી શકાય તો કે પેરાએમિનો બેન્ઝીન સલ્ફોનિલિક એસિડ તો કે આયનને આ નામથી પણ ઓળખી શકાય શું કરી શકાય છે તો કે આયન જે આપણે સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરી 453 થી 473 કેલ્વિન તાપમાને ત્યારે આપણે શું મળે તો કે પેરાએમિનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ મળે છે અને તેને સામાન્ય રીતે સલ્ફાનિલિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે આપણે શું લઈએ તો કે આ સામાન્ય રીતે સલ્ફાનિલિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે ધ્યાન રાખજો કે આ પ્રક્રિયાની અંદર ખાસ શું ફેરફાર થયો તો કે આમાં રહેલો એક SO3 એટલે શું કહ્યું તો કે આમાં રહેલો એક ઓક્સિજન આમાંથી એક ઓક્સિજન દૂર થયો શું દૂર થયો વિદ્યાર્થી મિત્રો એક ઓક્સિજન દૂર થયો એટલે શું વધ્યું તમારી પાસે એક SO3 વધ્યો એક ઓક્સિજન ઓક્સિજનના ચાર અણુ હતા એમાંથી એક અણુ તમારો ઓક્સિજનનો દૂર થયો તો ઓક્સિજનનો અણુ દૂર થયો ત્યારે એમાંથી શું વધ્યું તો કે હાઇડ્રોજન છે એક હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન આમાંથી એક હાઇડ્રોજન આમાંથી દૂર થયો એટલે બી હાઇડ્રોજન આ એક હાઇડ્રોજન અને આ બી હાઇડ્રોજન અને એક ઓક્સિજનનો અણુ તો અહીંથી શું દૂર થાય છે તો કે પાણીનો અણુ દૂર થાય છે શું દૂર થાય છે તો કે પાણીનો અણુ આ પ્રક્રિયાની અંદરથી દૂર થાય છે કઈ રીતના દૂર થાય છે તો કે એક NH3 પ્લસ પાસે રહેલો હાઇડ્રોજન અને એક હાઇડ્રોજન આ તો કે બી હાઇડ્રોજન અને H2 અને ઓક્સિજનનો અણુ અહીંથી દૂર થાય છે H2O3 માંથી તો કે પાણીનો અણુ દૂર થાય છે એવું તમે પ્રક્રિયાની અંદર બતાવતા હતા ત્યાં પાણીનો અણુ દૂર થાય છે હવે આપણે શું મળે તો કે પેરાએમિનો બેન્ઝીન સલ્ફોનિલિક એસિડ પ્રાપ્ત થાય છે એને સામાન્ય રીતે આ રીતના પણ ઓળખી શકાય સલ્ફાનિલિક એસિડ જ્યારે બેન્ઝીન ઉપર NH2 સમૂહ આવેલો હોય અને એની સામે SO3 એક એટલે કે એ સમૂહ આવેલો હોય તો એને પેરાએમિનો બેન્ઝીન સલ્ફોનિલિક એસિડ અથવા તો સલ્ફાનિલિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને આને શું કહેવામાં આવે કે એનિલિયમ હાઇડ્રોજન સલ્ફેટ તરીકે ઓળખવામાં આવે છે હવે વિદ્યાર્થી મિત્રો કે તમારું દ્વિઘટ આયન બનાવવાનું હતું તો દ્વિઘટ આયન કઈ રીતના બને છે તો કે જ્યારે સંયોજનની ઉપર કેની કે સામસામે ત્યારે પોઝિટિવ અને નેગેટિવ બંને આયનો જો આવેલા હોય તો તેને શું કહેવામાં આવે છે તેને દ્વિઘટ આયન તરીકે ઓળખવામાં આવે છે તો આ તમારું વિદ્યાર્થી મિત્રો દ્વિઘટ આયન હવે તમારો આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો એનિલિનનું સલ્ફોનેશન સમજાવો એનિલિનનું સલ્ફોનેશન સમજાવી દીધું સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં આપણે પ્રક્રિયા કરી અને શું કહ્યું તો કે એનિલિનિયમ હાઇડ્રોજન સલ્ફેટ લઈ લો એની અંદર આપણે શું કહ્યું તો કે 453 થી 473 કેલ્વિન તાપમાને આપણે પ્રક્રિયા કરી એટલે શું મળ્યું
નામનો એસિડ મળ્યો અને એનો સલ્ફ્યુરિક એસિડમાંથી અપ્રતિવર્તી એટલે કે પ્રતિવર્તી પ્રક્રિયા થઈ પ્રતિવર્તી પ્રક્રિયા થઈ એટલે કે જ્યારે હાઇડ્રોજન સલ્ફેટ એટલે કે H3 માં આ એક જોડાયો છે એ ક્યાં જોડાઈ જશે તો કે નાઇટ્રોજન સાથે અહીંયા આવી જશે હાઇડ્રોજન પાસે શું રહેલું હોય તો કે નાઇટ્રોજન પાસે અવાહક NH2 પ્લસ રહેલું હોય શું રહેલું હોય NH2 પ્લસ અને અહીંયા શું હોય H+ એટલે આ ક્યાં જોડાશે નાઇટ્રોજન સાથે અને અહીંયા શું બનશે NH3 પ્લસ બનશે અને અહીં તો SO3 માઇનસ તો કે આ એકનો જો આ ઉદાહરણની અંદર ઉપર અને નીચે સામસામે ભરાયેલા આવ્યો છે એક ઋણાયન આવેલો છે જો એક જ બંધારણની અંદર સામસામે ધનાયન અને ઋણાયન આવેલા હોય તો એવા સંયોજનોને જીટર આયન તરીકે ઓળખવામાં આવે છે કેવા સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે જીટર આયન સંયોજનો તરીકે ઓળખવામાં આવે છે તો આ હતી વિદ્યાર્થી મિત્રો તમારી એનિલિંગનું સલ્ફોનેશનની પ્રક્રિયા ઓકે એનિલિંગનું સલ્ફોનેશન કઈ રીતના થાય તો જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો એનિલિંગનું સલ્ફોનેશન સાંદ્ર સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં કર્યું અને આમાં શું બનાવ્યું ઓકે સલ્ફાનિલિક એસિડ બનાવ્યું અને શું બનાવ્યું જીટર આયન બનાવ્યું હવે આ જ પ્રક્રિયા છે કે જ્યારે એનિલિંગ છે એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે ક્ષાર બનવાના કારણે એ શું કરે છે તો કે એનિલિંગ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપતો નથી ઓકે એનિલિંગ છે એ શું કરે છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો તો કે એનિલિંગ છે એનિલિંગ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપતો નથી શું કામ નથી આપતો એ સમજવાનું છે જો વિદ્યાર્થી મિત્રો શું કીધું તો કે એનિલિંગ છે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપતો નથી શું કરે છે તો કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે ક્ષાર બનવાના કારણે એનિલિંગ છે એ શું કરે ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપતો નથી ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયાની અંદર શેનો શેનો સમાવેશ થાય તો કે એસાઇલેશન અને બીજી કઈ આવે છે તો કે આલ્કાઇલેશન એસાઇલેશન અને આલ્કાઇલેશન આ બે પ્રક્રિયા આવે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન અથવા તો ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન એનિલિંગ છે ઈ એનિલિયમ હાઇડ્રોજન સલ્ફેટ ક્ષાર બનવાના કારણે શું કરે છે તો કે ઈ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપતો નથી અને ઈ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા છે એની અંદર શેનો સમાવેશ થાય તો કે એસાઇલેશન અને આલ્કાઇલેશન નો સમાવેશ થાય છે હવે એસાઇલેશન અને આલ્કાઇલેશન છે ઈ કોની હાજરીમાં કરવામાં આવે છે તો કે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ની હાજરીમાં કરવામાં આવે છે તો કે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ તો કે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ની હાજરીમાં કરવામાં આવે છે કોની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે તો કે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ AlCl3 નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે છે તો એ સુકામ પ્રક્રિયા આપતો નથી તો કે આ છે એલ્યુમિનિયમ તો એની ત્રણે બાજુ શું આવેલું હોય છે તો કે આ એલ્યુમિનિયમ આવેલો છે એની ત્રણે બાજુ ક્લોરિન સમૂહ જોડાયેલો હોય શું જોડાયેલું હોય છે ક્લોરિન જોડાયેલા હોય છે અને જે આ નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે જે આ નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે એ શું કરે છે તો કે લુઈસ એસિડ તરીકે વર્તે છે શું કરે છે લુઈસ એસિડ છે આ કેવો છે તો કે લુઈસ એસિડ છે કેવો છે વિદ્યાર્થી મિત્રો તો કે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે એ શું છે તો કે એલ્યુમિનિયમ પર લુઈસ એસિડ છે અને આ પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તે છે તેથી શું થાય છે તો કે ક્ષાર બનવાના કારણે એનિલિંગનો નાઇટ્રોજન પરમાણુ છે એ ધન પર મેળવે છે શું કરે તો એનિલિંગનો નાઇટ્રોજન પરમાણુ છે એ શું બને છે તો કે ધન પર પ્રાપ્ત કરે છે NH2 છે તેમાંથી શું બને છે તો કે NH3 પ્લસ એટલે એમાંથી ધન પર પ્રાપ્ત થાય છે અને આપણને એક પ્રકારનો ક્ષાર મળે છે અને એ ક્ષાર કેવો હોય કે અક્રિયકારક સમૂહ તરીકે વર્તે છે જે આપણને ક્ષાર મળે છે એ ક્ષાર કેવો હોય તો કે અક્રિયકારક સમૂહ તરીકે વર્તે છે શું કામ તો હવે એ પણ જોઈ લઈએ તો કે આ તમને એનિલિન આપેલું છે શું આપેલું છે આ તમને અહીંયા આ NH2 આપેલું છે હવે એની પ્રક્રિયા કરો તો કોની સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે તમે જ્યારે એની પ્રક્રિયા કરાવવામાં આવે છે ત્યારે શું બને છે તો કે એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે ક્ષાર બનવાના કારણે એનિલિંગ શું કરે પહેલા તો ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા આપતો નથી કે એમાં કોણ કોણ સમાવેશ થાય
એસિડ એસિડ અને આલ્કાઈલ એસિડ કરતું નથી એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે એ શું છે તો કે એક લુઈસ એસિડ તરીકે વર્તે છે શેના તરીકે વર્તે છે તો કે લુઈસ એસિડ તરીકે વર્તે છે અને એ કેવો હોય છે તો કે અક્રિયકારક સમૂહ તરીકે ઓળખવામાં આવે છે શું તમે આંતરિક પ્રક્રિયા કરો છો કે શું થાય છે તો કે આ નાઇટ્રોજન પરમાણુ છે એ શું કરે તો કે ઘનભાર મેળવે શું કરે છે તો કે ઘનભાર પ્રાપ્ત કરે શું કરે છે તો કે ઘનભાર પ્રાપ્ત કરે છે તો કે આ રીતે એની પ્રક્રિયા થઈ છે તો કે આ છે જ્યારે આ NH2 પ્લસ થાય છે અને એની સાથે શું જોડાય તો કે AlCl3 આ AlCl3 આ રીતના તમને શું મળે છે તો કે એક એનિમિયમ એલ્યુમિનિયમ ક્લોરાઇડ શું બને છે તો કે એનિમિયમ એલ્યુમિનિયમ ક્લોરાઇડ એનો એક ક્ષાર પ્રાપ્ત થાય છે આ આપણે શું બોલે છે અહીંયા તો કે આ ક્ષાર પ્રાપ્ત થાય છે આ ક્ષાર પ્રાપ્ત થાય છે એ કેવો હોય તો કે ઈ આગળ સાતા શું કરે પ્રક્રિયા આપતો નથી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતો નથી એટલે આ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતો નથી એટલે આને શું કીધું અક્રિયકારક સમૂહ તરીકે ઓળખવામાં આવે છે શું તમે અક્રિયકારક સમૂહ તરીકે ઓળખવામાં આવે છે અને કેવા સમૂહ તરીકે ઓળખવામાં આવે છે તો કે અક્રિયકારક સમૂહ તરીકે ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો આ હતું તમારું એનિલિનનું સલ્ફોરેશન ફરી એકવાર તમને રિપીટ કરી અને સમજાવી દઉં કે એનિલિનનું સલ્ફોરેશન છે એ સમજાવો અથવા તો એનિલિનમાંથી જ્વિટર આયન મેળવવાની પ્રક્રિયા તમે સમજાવો આ બંને પ્રશ્ન આડા રીતે એકા બીજી રીતે પૂછાઈ શકતા હોય તો તમારે શું કરવાનું સલ્ફોરેશન કરવાનું હોય તો કોની દ્વારા કરવાનું તો કે સલ્ફ્યુરિક એસિડ સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ દ્વારા તો કે એનિલિનની સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીને આપણને શું મળે તો કે એનિલિયમ હાઇડ્રોજન સલ્ફેટ એનિલિયમ હાઇડ્રોજન સલ્ફેટ આપણને શું મળે છે એનિલિયમ હાઇડ્રોજન સલ્ફેટ મળે છે અને જે જેની એનિલિયમ હાઇડ્રોજન સલ્ફેટ આપણને મળે છે તેની તો કે 473 થી 453 થી 453 થી જે આપણે આ ક્ષાર પ્રાપ્ત થયો એનિલિયમ હાઇડ્રોજન સલ્ફેટ તેની 453 થી 473 ડિગ્રી તાપમાને સલ્ફ્યુરિક એસિડની હાજરીમાં જ્યારે આપણે પ્રક્રિયા કરાવીએ છીએ ત્યારે આપણને શું પ્રાપ્ત થાય છે તો કે પેરાએનિલનો બેન્ઝીન સલ્ફોનિલિક એસિડ પ્રાપ્ત થાય છે એને સામાન્ય રીતે શું કહી શકાય તો કે એને સામાન્ય રીતે સલ્ફોનિલિક એસિડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એની અપ્રતિવર્તી પ્રક્રિયા થાય એટલે અહીંથી SO3H પાસે જે H+ જોડાયેલો છે એ ક્યાં જોડાય છે તો કે નાઇટ્રોજનના પરમાણુ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ સાથે બંધ બનાવશે અને એ કેવો ક્ષાર બનશે તો કે એનિલિયમ એટલે જ્યારે તો કે આપણે જ્વિટર આયન મળે છે અપ્રતિક પ્રતિવર્તી પ્રક્રિયા થાય અને આપણને શું મળે જ્વિટર આયન મળે છે અને ઈ જ્વિટર આયન કોને કહેવામાં આવે તો કે જ્યારે બંધારણની અંદર ઉપર અને નીચે એટલે કે સામ સામે હવે બાજુમાં સામ સામે હોય ઉપર નીચે સામ સામે હોય કોઈ પણ રીતે તો કે સામ સામે ધન આયન પોઝિટિવ ચાર્જ અને નેગેટિવ ચાર્જ બંને જો એકબીજાની સામ સામે આવેલા હોય તો તેવા સંયોજનોને શું કહેવામાં આવે છે તો કે આ જ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે છે એના દ્વારા ઓળખવામાં આવે છે જ્વિટર આયન તરીકે ઓળખવામાં આવે છે આ હતું વિદ્યાર્થી મિત્રો તમારું બેન્ઝીનનું સલ્ફોરેશન હવે એમાં થોડા આગળ વધીએ અને શું કીધું કે એનિલિન જ્વિટરકા પ્રક્રિયા આપતો નથી આ પ્રશ્ન પણ આ રીતના પૂછાઈ શકે કે વૈજ્ઞાનિક કા ઉદાહરણ આપી સમજાવો શું કીધું એ કે વૈજ્ઞાનિક કારણ આપી સમજાવો એનિલિન જ્વિટરકા પ્રક્રિયા આપતો નથી તો કે આ પ્રશ્ન પણ પૂછાઈ શકે એનિલિન છે જ્વિટરકા પ્રક્રિયા આપતો નથી શું તમે નથી આપતો જ્વિટરકા પ્રક્રિયા એ જોવાનું છે તો કે એનિલિન છે જ્વિટરકા પ્રક્રિયા આપતો નથી તો કે પેલા એનિલિન ની અંદર જ્વિટરકા પ્રક્રિયા કોની કોની થઈ તો કે એસાઇલેશન આવેલું હોય અને એની અંદર શું આવેલું હોય બીજું આલ્કાઇલેશન આવેલું હોય એસાઇલેશન અને આલ્કાઇલેશન ની અંદર શું થાય છે વિદ્યાર્થી મિત્રો તો કે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય કોની સાથે પ્રક્રિયા થાય છે નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા થાય છે અને ઈ નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે ઈ સેના દ્વારા વર્તે તો કે લુઈસ એસિડ છે કેવો છે લુઈસ એસિડ તરીકે વર્તે છે અને ઈ લુઈસ એસિડ તરીકે વર્તે છે એટલે શું થાય છે તો કે ઈ લુઈસ એસિડ તરીકે વર્તે સેના દ્વારા વર્તે તો કે લુઈસ એસિડ હવે ઈ લુઈસ એસિડ તરીકે વર્તે છે એટલે શું થાય કે એનિલિનની આ એનિલિન આપેલું છે શું આપેલું છે
એલ્યુમિનિયમ જ્યારે મેજર એલ્યુમિનિયમ ક્લોરાઇડની હાજરીમાં પ્રતિક્રિયા કરાવીએ છીએ ત્યારે આપણને શું મળે છે તો કે એક પ્રકારનો ક્ષાર પ્રાપ્ત થાય શું થાય છે તો કે એક પ્રકારનો ક્ષાર પ્રાપ્ત થાય એલ્યુમિનિયમનો નાઇટ્રોજન પરમાણુ છે એ શું કરે ધન ભાર મેળવે શું કરે છે એલ્યુમિનિયમ ઉપર જે નાઇટ્રોજન પરમાણુ આવેલો છે એ ધન ભાર પ્રાપ્ત કરે છે તો કે અહીંયા આવેલો છે ધન ભાર એ ધન ભાર પ્રાપ્ત કરે અને નિજર KCl3 તો કે એની સાથે બોન્ડ બનાવી અને જોડાય છે છેલ્લે લાસ્ટમાં આપણે એક ક્ષાર મળે છે અને એ ક્ષાર શું કરે છે તો કે પ્રક્રિયામાં પ્રબળ અક્રિયકારક સમૂહ તરીકે વર્તે છે શું કામ કે આ જે ક્ષાર પ્રાપ્ત થાય છે એ ક્ષાર આગળ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતો નથી કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતો નથી એટલે શું કરે છે તો કે અક્રિયકારક સમૂહ તરીકે વર્તે છે એટલે શું કીધું છે અક્રિયકારક સમૂહ તો વિદ્યાર્થી મિત્રો આ તમારો પ્રશ્ન હતા બેન્ઝીનનું સલ્ફોનેશન અથવા તો એનિલિનમાંથી ઝિટરાઇન મેળવવાની પ્રક્રિયા સોરી શું કીધું એનિલિનનું સલ્ફોનેશન શું હતું એનિલિનનું સલ્ફોનેશન અને બીજું હતું તો કે એનિલિનમાંથી ઝિટરાઇન મેળવવાની પ્રક્રિયા સમજાવો તો તમારે આ રીતના પ્રક્રિયા સમજાવવાની અને બીજું ખાસ એ પણ યાદ રાખવાનું ઝિટરાઇન કોને કહેવાય તો કે ઉપર અને જે સામસામે ધન આયન અને ઋણ આયન આવેલા હોય તો તેવા સંયોજનોને ઝિટરાઇન તરીકે ઓળખવામાં આવે છે હવે બીજું આ પણ તમને પૂછાય કે એનિલિન ઝિટરાઇન પ્રક્રિયા આપતો નથી ઉદાહરણ આપી સમજાવો તો બે માર્કમાં કાળા પૂછાઈ શકે આ રીતના તો કે એનિલિન છે ઝિટરાઇન પ્રક્રિયા આપતો નથી તો આપણે કેવું જોઈએ તો કે ઝિટરાઇન પ્રક્રિયા છે એ શું આપે કે ઝિટરાઇન એસાઇલેશન પ્રક્રિયા થતી હોય અને આલ્કાઇલેશન પ્રક્રિયા થતી હોય બંનેની અંદર શેનો સમાવેશ થાય તો કે બંનેની અંદર આપણે શું કરીએ નિશ્ચિત એલ્યુમિનિયમ ક્લોરાઇડ નો ઉપયોગ કરીએ છીએ આલ્કાઇલેશન કરતા હોય કે એસાઇલેશન કરતા હોય શેનો ઉપયોગ કરીએ નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ અને એ જે આ નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ આ નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે એ શું છે તો કે લુઇસ એસિડ તરીકે વર્તે છે શેના તરીકે તો કે લુઇસ એસિડ છે એ લુઇસ એસિડ છે એટલે કે એનિલિન સાથે એ શું કરે તો કે પ્રક્રિયા ઉદ્દીપક તરીકે વર્તે આ પ્રક્રિયામાં શું કરે તો કે લુઇસ એસિડ છે કે એનિલિનની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે એ શું કરે તો કે લુઇસ એસિડ તરીકે ઉદ્દીપક તરીકે કામ કરે છે એના તરીકે લુઇસ એસિડ તરીકે ને પણ શું કરે તો કે ઉદ્દીપક તરીકે કામ કરે છે તેથી આ જે નાઇટ્રોજન ઉપર શું આવેલું હોય છે કે નાઇટ્રોજન પોતે ધન ભાર પ્રાપ્ત કરે શું કરે છે કે નાઇટ્રોજન છે એ ધન ભાર પ્રાપ્ત કરે અને આપણને એક પ્રકારનો ક્ષાર મળે છે અને એ ક્ષારની આગળ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતો નથી જે આપણને ક્ષાર મળે છે એ આગળ કોઈ પણ પ્રકારની પ્રક્રિયા આપતો નથી એટલે આપણે અક્રિયકારક સમૂહ તરીકે પણ ઓળખવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરી અને નોટ ડાઉન કરી લેજો આજનો ટોપિક આપણે અહીંયા પૂરો કરીએ છીએ એનિલિનનું સલ્ફોનેશન અને એનિલિનમાંથી ઝિટરાઇન મેળવવાની પ્રક્રિયા તો નોટ ડાઉન કરી લેજો અને વ્યવસ્થિત તૈયાર રહેજો થેન્ક યુ